नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। केम छो बधा? मजा में। धोरण 11 कॉमर्स आंकड़ा शास्त्र में फरी एक वक्त आपणे बधाने ख्याल छे के भाई यूनिट नंबर केटलू तो के सार ख्याल छे ने, अने एनु नाम छे प्रसारमान। बराबर, हवे आ यूनिट आपणे वातचीत करता था, आपणे आने पहेलानो एटले के जे गयो वीडियो आपणे जोयो तो एनी अंदर आपणे प्रसारमानना जे माप जे छे, जे अलग अलग मापेथी आपणे एना दाखला अथवा आपणे एम कही शकीए एनी माहिती आपणे मेळवी शकीए अने जवाब लावी शकीए, एमानो पहेलो पॉइंट हतो के विस्तार। शुं हतुं? विस्तार। तो हवे विस्तार एटले शुं? बराबर, अने एनी तमने व्याख्या पण समजावी हती के भाई सौथी मोटुं अवलोकन ए माइनस सौथी नानुं अवलोकन, ए बंने वच्चेना तफावतने शुं कहेवाय? विस्तार कहेवाय। सीधी रीते आपणे समजी शकीए के कोई पण गाम होय, बराबर, मारुं गामनुं नाम छे तावेड़ा अने मऊआ, तो तावेड़ाथी मऊआ केटलुं थाय, बराबर छे, ई बंने वच्चेनो जे तफावत जे छे ने एने कहेवाय विस्तार। ई माटे अमुक किलोमीटर जे छे ई बात पण करवा पड़े, मऊआथी तावेड़ानो किलोमीटर होय तो ई बात करवू पड़े, बराबर, कुलमांथी। तो आपणे खाली एटलुं समजीए के सौथी मोटी माहिती छे अथवा सौथी मोटुं अवलोकन छे एमांथी सौथी नानी माहिती अथवा नानुं अवलोकन बात करवामां आवे ने तो आपणने मळे छे विस्तार। ई माटे विस्तारने एने संकेतमां आर वडे दर्शावे छे। हवे विस्तारनुं सूत्र शुं छे? तो कि भाई एक्स एच एटले शुं? तो कि भाई सौथी अवलोकन में सौथी मोटा मोटी किंमत अने माइनस एक्स एल एटले के अवलोकन में सौथी लोअर एटले के नाना नानी किंमत, आना विषे आपणे माहिती मेळवी हती कि भाई आर बराबर विस्तारनुं सूत्र शुं छे आवडुं। तो ने साथे एम कीधुं तुं विस्तारांकनुं सूत्र शुं थाय? तो बधाने ख्याल छे कि ऊपर आर अने छेदमां एक्स एच प्लस एक्स एल, जे आर नी किंमत आ बनी छे ई तमे आम पण लखी शको कि भाई एक्स एच माइनस एक्स एल छेदमां एक्स एच प्लस एक्स एल, तो आ स्वरूपे पण तमे लखी शको छो शेने? विस्तारांकने। बराबर, हवे आ स्वरूपे तमे नथी लखो, आ बंने एक ज छे, समान छे। शुं छे? समान छे, कारण कि आर बराबर माइनस छे एक्स एच माइनस एक्स एल, सेम तमारे आ लखो कि आर लखो, बंने एकदम ईजी छे। आपणे एना दाखला स्वाध्यायमां पण आपणे ગણ્યા હતા, છતાં ખાલી તમને માહિતી આપવા માટે કે ભાઈ કોઈ પણ માહિતી આપેલી હોય, માનો કે 2, 4, 8, 10, 5 અને 7 આ કોઈ પણ માહિતી આપી, આપને કીધું વિસ્તાર શોધો, હું કીધું વિસ્તાર એટલે કે આર બરાબર મોટા મોટી કિંમત કઈ છે, તમે કહેશો સર 10, વેરી ગુડ, તો એક્સ એચ બરાબર કેટલા થાય 10, માઇનસ અહીંયા સીધું નથી લખવું, એક્સ એલ કેટલા થાય? તો કે ભાઈ નાના નાની કિંમત છે 2, તો હવે આર બરાબર આપણે સૂત્ર લખીએ એક્સ એચ માઇનસ એક્સ એલ એટલે કે 10 માંથી જાય 2 એટલે કેટલા રે 8। તો આવી રીતે માહિતી હતી ત્યારે તમારે શું કરવાનું છે, અને હું એમ કહું કે આવી રીતે માહિતી ન હોય અને માહિતી અહીંયા આપેલો વર્ગ અથવા ગુણ પછી સંખ્યા આપેલી હોય, બરાબર, અહીંયા 2, 1, 2, 4, 6, 8 અને 6, હાલો આવી રીતે માહિતી આપેલી હોય તમને સ્વાધ્યાયમાં ખ્યાલ છે, કેટલામાં? તો કે 4.1માં ખ્યાલ છે ને, વિડીયો જોતા હશો, રેગ્યુલર પ્રેક્ટિસ કરતા હશો તો ખ્યાલ જ હશે, નહીંતર તો કોઈ સવાલ જ નથી। તો આવી રીતે જ્યારે માહિતી આપેલી હોય તેમ છતાં તમારે માહિતીમાં શું જોવાનું છે? સૌથી મોટું અવલોકન, સૌથી નાનું અવલોકન, પછી કરવાની છે બાદ બાકી, એટલે મળે વિસ્તાર। આ તમારે પહેલું શું હોય? વિસ્તારનું સૂત્ર। તમને વિસ્તારાંક ગોતવાનું કે છે તો તમારે કરવાનું છે આપ મુજબ અને કા પછી આ મુજબ, જેમ તમને સરળ લાગે તેમ। તો આ પ્રમાણે કરો, આ પ્રમાણે કરો, જવાબ બંને આવી જાય, સૌથી મોટું અવલોકનની કિંમત ને સૌથી નાના અવલોકનની કિંમત, બરાબર। હવે વર્ગ આપ્યો હોય ત્યારે તમે એમ કહેશો, તો તમને પણ ખ્યાલ છે કે જ્યારે વર્ગ આપેલો હોય આપણને ત્યારે કઈ રીતનું હોય છે, મેં બે સૂત્ર જે છે એ પૂછી નાખું છું। તો વર્ગ આપેલો હોય ત્યારે એટલે કે અહીંયા આપેલો હોય વર્ગ અને આપેલો હોય આપણને સંખ્યા, કે ભાઈ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, વધારે લેતો નથી, આપણે સમજવા પૂરતી અહીંયા જોવાનું છે 4, 5, 6, 8, બરાબર। તો હવે ખાસ એ જોવાનું છે અહીંયા 0 થી આપેલું છે, તો સૌથી નાની કિંમત કઈ થઈ? 0, એટલે એક્સ એલ થઈ, અને સૌથી મોટી કિંમત કઈ થઈ? મોટી કિંમતને આપણે આ બાજુ લખીએ પહેલાં, સૌથી મોટી કિંમત કઈ છે? 40, અને એક્સ એલ એટલે કે સૌથી નાની કિંમત કઈ છે? 0, 40માંથી 0 જાય તો 40 જ રહે, પણ આનું સૂત્ર શું છે તમને બધાને ખ્યાલ છે કે ભાઈ આર બરાબર એક્સ એચ માઇનસ એક્સ એલ, બરાબર, આ એનું સૂત્ર છે। હવે તમને વિસ્તારાંક ગોતવાનું કહી તો પણ સિમ્પલ છે, વિસ્તારાંક બરાબર આર બરાબર એક્સ એચ માઇનસ એક્સ એલ છેદમાં એક્સ એચ પ્લસ એક્સ એલ, સિમ્પલ, બરાબર, બહુ સરળ હતો 4.1। હવે આજે આપણે આ પોઈન્ટ વિશે તો બધી આપણે સંપૂર્ણ માહિતી
મેળવી. આજે આપણે પોઈન્ટ જોવાનો છે પ્રસારમાનનો બીજો પોઈન્ટ એટલે કે ચતુર્થક વિચલન. પોઈન્ટ બીજો કયો છે? ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન જે છે ને એને આપણે પાઠ્યપુસ્તક મુજબ જેનું સૂત્ર છે એને દર્શાવે છે ક્યુ ડી. શું છે એનો સંકેત? છે ક્યુ ડી. શેનો? તો કે ભાઈ ચતુર્થક વિચલનનો સંકેત છે એને ક્યુ ડી. હવે એનું સૂત્ર જે છે ઈ ક્યુ છે, તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ક્યુ ડી જે છે એનું સૂત્ર છે ક્યુ ડી બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છેદમાં બે. આ કયું છે? ચતુર્થક વિચલનનું સૂત્ર છે. તો ચતુર્થકના વિચલનમાં તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે આની પહેલાંના એટલે કે ત્રીજા ચેપ્ટરની અંદર ચતુર્થક ઓનલી શબ્દ કયો છે? ચતુર્થક વિશે આપણે વાતચીત કરી હતી ને એના દાખલા પણ ગણ્યા હતા. તમને ખબર છે કે ચતુર્થક એટલે કે સાહેબ ક્યુ વાળું આવતું હતું બરાબર. હવે એ ચતુર્થક એટલે કે આપણને ખબર છે કે ભાઈ આપણે જ્યારે પણ ચતુર્થકનું ગોતવાનું કહેતા એટલે કે એન પ્લસ વન છેદમાં આપણે શાહાર કરતા હતા બરાબર છે. તો એ ચતુર્થક જે છે એના શાહાર કરતા હતા. પછી ડી દશાંશકના કરતા હતા બરાબર. પછી પી શતાંશકના પણ આપણે સો કરતા હતા. તો આપણે આજે છે ને એ ચતુર્થક તો બરાબર છે, પણ ચતુર્થક જે છે અહીંયા હું કીધું છે આખો શબ્દ ચતુર્થક વિચલન. તો ચતુર્થક વિચલનનું સૂત્ર ક્યુ ડી બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છેદમાં બે. હવે ક્યુ થ્રી ને ક્યુ વનમાં તમને ખ્યાલ હશે ને શું કરવાનું છે એ, તો તમને કહી દઉં કે ક્યુ થ્રી તમારે જવાબ મેળવવો છે બરાબર. તો ક્યુ થ્રીનું સૂત્ર શું છે? એન પ્લસ વન છેદમાં શા, સિમ્પલ. અને ક્યુ થ્રી તમારે મેળવવાનું કીધું હોય તો તમને ખબર છે કે આગળ ત્રણ પછી એન પ્લસ વન છેદમાં શા. માહિતી જ્યારે અવર્ગીકૃત કે અસતત આપી હોય ત્યારે, વર્ગીકૃત અને સતત માહિતી આપી હોય તો તમને ખબર હશે કે ક્યુ વન કેમ મેળવવાનું આવે છે. ક્યુ વન બરાબર એન છેદમાં શા. અને ક્યુ થ્રી જે છે એ શું છે? તો કે ત્રણ એન છેદમાં શાર. ક્યારે? જ્યારે માહિતી વર્ગીકૃત ને સતત આપેલી હોય ત્યારે. વિડીયો પોઝ કરીને તમે એને સૂત્ર લખવા પણ લખી શકો છો, નહીંતર પાઠ્યપુસ્તકમાં ઓલરેડી આપેલા છે ત્યાંથી પણ તમે સમજી શકો છો. તો આપણને માહિતી મળી કે ચતુર્થક વિચલન જે છે એને સંકેત ક્યુ ડી છે, એનું સૂત્ર જે છે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છેદમાં ભાંગ્યા બે. એટલે કે ક્યુ થ્રી અને ક્યુ વન એ બંનેનો જે તફાવત છે એને જે બે વડે ભાંગવામાં આવે છે એને કહેવાય છે ચતુર્થક વિચલન. આ એની વ્યાખ્યા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. હવે આપણે જોઈ કે આ ક્યુ જે છે ક્યુ વન અને ક્યુ થ્રી એ ખરેખરમાં શું છે. તો મેં તમને એક વખત વાતચીત કરી હતી ગયા ચેપ્ટરની અંદર કે એક માહિતી જે છે એ ઝીરોથી લઈને સો સુધી આપેલી છે. કોઈ પણ સમજી લો, અત્યારે મેં ઝીરોથી સો સરળતા માટે લીધા છે. તો હવે ક્યુ જે છે એટલે શું છે? એ ચોથો ભાગ છે. ચતુર્થક એટલે શું છે? ચતુર્થક એટલે કે ચોથો ભાગ છે. આ હું લખી નાખું, ચતુર્થક કેટલામો ભાગ છે? ચોથો ભાગ છે. તો હવે સોના ચાર ભાગ પાડો એટલે તમને ખ્યાલ છે બરાબર કે આ એક, અહીં લઈ લો બે, આ ત્રણ અને આ ભાગ ચાર. અહીંયા થોડુંક વ્યવસ્થિત બતાવીએ તો આપણે આ માહિતીના ચાર ભાગ પડ્યા છે બરાબર. આ થોડુંક વધારે જી આ બાજુ લઈ લઈ તો માહિતીને સમજ જશો કે ભાઈ આ એક ભાગ છે આખો બરાબર, આ બીજો ભાગ છે, આ છે ત્રીજો ભાગ છે અને આ છે ચોથો ભાગ. આપણે માહિતીને ચાર ભાગ પડ્યા છે. તો ચાર ભાગમાં જે આ ભાગ જે છે ને એને આપણે કહીએ છીએ ક્યુ વન, આને આપણે છીએ કહીએ છીએ ક્યુ ટુ, અને ક્યુ ટુ પૂરું ક્યાં થાય છે? એક્ઝેક્ટ અહીંયા. એટલે કે એમ કહી શકાય મધ્યસ્થ અથવા એક્સ બાર બરાબર, એટલે કે એકદમ સેન્ટરમાં પૂરું થશે જ્યાં 50% રકમ હોય. અહીંયા થશે ક્યુ થ્રી અહીંથી લઈને અહીંયા, અને આ છે ક્યુ ફોર. હવે બધાની કિંમત શું શું? હવે ક્યુ થ્રીની કિંમત છે ને 0 થી લઈને 25% કે તેથી ઓછી છે. કેટલી છે? 25% કે તેથી ઓછી. એવી રીતે ક્યુ ટુની કિંમત કેટલી છે? 50% કે તેથી ઓછી. ખ્યાલ આવે છે? અને અહીંયા છે 75% કે તેથી ઓછી, અને અહીંયા છે 100% કે તેથી ઓછી. ખ્યાલ આવે છે ને હવે કે તેથી ઓછી. તો આપણે માપ જે છે એ કોનું લેવાનું છે? તો તમે એમ કહેશો સર આપણે માપ જે છે ને એ ખાલી ક્યુ થ્રી અને ક્યુ વનનું લેવાનું છે. એટલે કે ક્યુ થ્રી ક્યાં છે? તો તમે એમ કહેશો સર અહીંયા છે આ ક્યુ થ્રી. તો ક્યુ થ્રી અહીંયા પૂરો થાય છે, આ સેન્ટરમાં છે ક્યુ થ્રી. અને વન ક્યાં છે? તો કે વન સબ અહીંયા છે. તો આપણે એમ કહીશું કે આ સેન્ટરમાં છે ક્યુ વન બરાબર ને. હવે આ બંને જગ્યાએ દેખાડ દીધા છે એટલે અહીંયા જે જેટલી કિંમત છે, હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા જેટલી કિંમત છે ને એ આ કિંમતમાંથી આ એટલી કિંમત જે છે ને એ બાદ કરી દેવાની છે. શું કરવાનું છે?
बात कर देवानो छे। हवे आ एटले सुधीनी किंमत, हवे जो ध्यान रखजो फरी आकृति जे छे ने समजा मोटू, अहींथी लईने 0 થી લઈને 75% સુધીનું માપ છે Q3 નું। તો એમાં ઈ લોકો એમ કહે છે કે આ છે સી Q3 સુધીનું છે અને આ છે ઈ Q1 સુધીનું છે। તો આમાં માપ જે છે ને બાદ કરી દેવાનું છે, લખ્યું ને Q3 - Q1, તો Q3 માંથી Q1 બાદ કરો તો આ એટલી કિંમત માંથી એટલું બાદ કરો તો કઈ વાહ કિંમત રહી તમારી, આ Q2 એટલે કે 50% વાળી કિંમત જે છે ને ઈ આપણને મળે છે। એટલે એકદમ સેન્ટરમાં જે 50% વાળી કિંમત છે ને ઈ ગોતવાની છે અને એના માટે થઈ અને આ આખું સૂત્ર જે છે ઈ બનાવવામાં એટલે કે તૈયાર કરવામાં આવ્યું છે। હવે તમને ખ્યાલ આવી ગયો છે બરોબર, તમને પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે કે ભાઈ Q3 વાળું જે છે બરોબર આખું સૂત્ર જે છે કેવી રીતે બન્યું છે। તો વધારે એની બસ સમજણ માટે કે અહીંયા જે એમ આપેલો છે આપણે, શું આપેલો છે અહીંયા એમ આપેલો છે બરોબર, એટલે એ લોકોએ એવી રીતે દર્શાવ્યું છે, આપણે એના મુજબ આપણે જોઈ લઈએ। આપણે એ લોકોએ છે ને દર્શાવ્યું છે કે સૌ પ્રથમ એણે એમ એટલે કે અહીંયા જે એમ છે ને એમ માઇનસ Q1 અહીંથી લઈને આ માપ જે છે એ મેળવવું છે। તો શું કરશે, એ Q1 ને બાદ કરશે એટલે આ માપ મળી જાય, એટલે શું કર્યું એમ માઇનસ Q1 અને સાથે એણે લખેલું છે બીજું માપ જે આપણે આ માપને છે ને અહીં લખીને કહ્યું એમ માઇનસ Q1 એટલે કે અહીંથી લઈને અહીંયા સુધીનું માપ। હવે અહીંથી લઈને અહીંયા સુધીનું માપ લખવાનું, તો એ માપ કેવું છે તો કે ભાઈ Q3 માઇનસ એમ બરોબર, એટલે સેમ એમ બેમ બંનેમાં સેમ છે એટલે કે એક વખત પ્લસ ને એક વખત માઇનસ એટલે નીકળી જાય, એટલે અહીંયા Q D આશા રાખું તમને દેખાતું હશે Q D બરાબર શું વધ્યું, તો કે ભાઈ અહીંયા વધ્યું છે Q3 માઇનસ Q1 છેદમાં 2। તો બસ એ જ આ આપણું જે સૂત્ર જે છે બન્યું છે તે અહીંયા તૈયાર છે। શું છે, સતુતક વિચલનને Q D સંકેત તરીકે ઓળખવામાં આવે છે, એનું સૂત્ર છે Q D બરાબર Q3 માઇનસ 1 Q1 છેદમાં ભાગ્યા 2। તો હવે આપણે જોઈ લઈએ કે સતુર્થક વિચલનનું સૂત્ર તો મળી ગયું, હવે સતુર્થક વિચલનાંકનું સૂત્ર શું છે, કોનું સૂત્ર કીધું મેં સતુર્થક વિચલનાંકનું સૂત્ર, તો અહીં લખી નાખીએ આપણે સતુર્થક વિચલનાંક, ખાસ ધ્યાન રાખજો સતુર્થક વિચલનાંકની વાત કરી છે, તો એનું સૂત્ર જે છે ને એને પણ Q D વડે જ ઓળખવામાં આવે છે, એનું સૂત્ર જે છે એ આપણે બનશે Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1, કેટલો ડિફરન્ટ છે, અહીંયા ઉપર ખાલી માઇનસ છે ને એમ છેદમાં ખાલી શું છે પ્લસની નિશાની કરાવવામાં આવી છે। બસ એકદમ સિમ્પલ ચતુર્થક વિચલનાંક કે ચતુર્થક વિચલન કે બેયનું સૂત્ર જે છે એ તમારી સામે જ છે, તો જે છે આ સૂત્ર કે ચતુર્થક વિચલન કે વિચલનાંક કાંઈ ફેર નથી દાખલામાં, ફક્ત તમારે દાખલા ગણવાની શરૂઆત ક્યાંથી કરવાની છે, Q1 એ મળી જાય એટલે Q3 એ મળી જાય એટલે કે બંને જે છે એને આપણે એમ કીધી ઓકે બેયનો જવાબ મળી ગયો છે સૂત્રમાં મેં કીધું, એકદમ સિમ્પલ અને બહુ સરળ છે। તો આશા રાખું છું કે તમને આ સૂત્ર સમજાણું હશે। હવે આપણે જોઈએ કે આના જે થોડાક ઉદાહરણો છે તેના વિશે વાતચીત કરીએ, ચતુર્થક વિચલનાંકનું સૂત્ર, ચતુર્થક વિચલનનું સૂત્ર એના વિશે આપણે માહિતી મેળવી, થોડાક જણા એક્ઝામ્પલ આપણે જોઈએ જેથી કરીને તમને પ્રેક્ટિસ કરવામાં થોડીક વધારે મજા આવે હાલ બરોબર। તો અહીંયા ખાલી એક્ઝામ્પલ તરીકે જ આપણે થોડી ઘણી રકમ લેવાની છે બરોબર, પાઠ્યપુસ્તક કે ઉદાહરણમાંથી નથી લેતો, મારી રીતે લઉં છું જેથી કરીને આપણે સરળ રીતે સમજી શકાય, એક વખત સમજાઈ ગયું પછી ગણવાની મજા આવે। ચતુર્થક વિચલન અને એમ કીધું છે કે ચતુર્થક વિચલનાંક શોધો, બંને વસ્તુ આપણને ગોતવાની કીધી છે। એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે આપણે લઈ કે કોઈ માહિતી લખી લો 2, 3, 6, 8, 4 અને 5 બરાબર, હવે આ માહિતી તમે લખી લીધી છે તો આ માહિતીને તમારે સૌ પ્રથમ શું કરવાનું છે, તમને ખ્યાલ છે કોઈ પણ માહિતી લખી લીધી છે, હવે આ માહિતીને પહેલાં યાદ રાખજો, દાખલા ગણતી વખતે આ પ્રકારની એટલે એકમ સ્વરૂપની માહિતી આપી હોય તો સૌ પ્રથમ તમારે એને સરળતા ક્રમમાં ગોઠવવાની, શું કરવાનું સરળતા ક્રમમાં ગોઠવણી, સરળતા ક્રમમાં ગોઠવા સિવાય દાખલો ગણવાની શરૂઆત કરવાની નહીં, જેમ ચેપ્ટર આપણે 3માં શીખ્યા તે સૌથી સાચી વાત હું તમને કહું અને મજાની વાત એ કે આપણી ત્યાં જે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર છે ને 1, 2, 3, 4, 5 આ બધા એકબીજા સાથે કનેક્ટમાં છે, શું છે કનેક્ટમાં છે, પહેલું આવડશે તો બીજામાં મજા આવશે, બીજું સારી રીતે આવડશે તો ત્રીજામાં મજા આવશે, ત્રીજું સારી રીતે આવશે ચોથામાં મજા આવશે, ચોથા દાખલામાં મજા આવશે તો 5માં દાખલામાં પણ મજા આવશે। તો ખાસ ધ્યાન રાખજો, ન જોયા હોય તો વિડીયો તમે જોજો જેથી કરીને દાખલા ગણી શકાય। હવે સૌ પ્રથમ માહિતીને સરળતા ક્રમમાં ગોઠવી, 2 ના 2
ત્રણના ત્રણ ચાર અહીંથી લીધા, પાંચ ભાઈને અહીંથી લીધા, છ ને અહીંથી લીધા, સાત કે નથી એવો એટલે આપણે લીધા આઠ. આ માહિતીને આપણે સત્તાક્રમમાં ગોઠવી દીધી. હવે તમને કીધું છે કે ચતુર્થક વિચલન ગોતો. શું કીધું? ચતુર્થક વિચલન એટલે કે ક્યુ ડી બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છેદમાં બે, બરાબર. તો હવે આપણે ગોતી ચતુર્થક વિચલન. તો આપણે શું ગોતવાનું? ક્યુ વન ગોતવાનું. ક્યુ વન એટલે શું? એન પ્લસ વન છેદમાં ચાર. એન કેટલા છે? તો એન એક બે ત્રણ ચાર પાંચ અને છ, બરાબર. તો છ પ્લસ વન અને છેદમાં ચાર એટલે કે સાત ભાંગ્યા ચાર. તો આવી રીતે આપણી પાસે માહિતી તો છે કે ભાઈ સાત ભાંગ્યા ચાર જે છે તે. તો હવે આપણે કેલ્સીની મદદથી દાખલો જે છે એ કમ્પ્લીટ કરવો જોઈશે. તો કેલ્સી લઈ લીધું છે, કેટલા છે? સાત ભાંગ્યા ચાર. તો સાત ભાંગ્યા ચાર તમે કરો તો એક પોઈન્ટે પંચોતેર જવાબ આવે. કેટલો આવે છે? એક પોઈન્ટ પંચોતેર. હાલો સરસ. હવે ક્યુ થ્રી મેળવવાનું. ક્યુ થ્રી લાગે ત્રણ, એન પ્લસ વન છેદમાં ચાર. બધાને ખ્યાલ છે એનો જવાબ આવે ત્રણ, સાત છેદમાં ચાર ઈ જ આવે ને. એન પ્લસ વન એટલે કરો એટલે મેં સ્ટેપ ખાલી કાપી નાખ્યું છે. એન એટલે છ થાય, એક બે ત્રણ ચાર પાંચ ને છ, છ છેદમાં છ પ્લસ વન એટલે સાત, સાત છેદમાં ચાર. હવે આ જવાબ જ છે. તો આગળ ત્રણ લખી નાખો એમને અને જવાબ લખી નાખો એક પોઈન્ટ પંચોતેર. આ બંનેનો ગુણાકાર કરવાનો. તો એક પોઈન્ટ પંચોતેર, એક પોઈન્ટ પંચોતેર ગુણ્યા જે છે એ કેટલા કરવાના છે? ત્રણ. તો કેટલા આવ્યા? પાંચ પોઈન્ટ પચીસ જવાબ આવ્યો છે. કેટલો આવ્યો છે? પાંચ પોઈન્ટ પચીસ. હાલો પાંચ પોઈન્ટ પચીસ જવાબ આવ્યો. તમને પાસે ક્યુ વનનો જવાબ છે, ક્યુ થ્રીનો જવાબ છે. આ બંનેનો શું કરવાનો છે? સૂત્રમાં મેકવાના છે. તો સૂત્રમાં મેકો હવે કેવી રીતે? તો ભાઈ ક્યુ થ્રીનો જવાબ કેટલો આવ્યો છે એ પહેલા મેકવાનો. તો કે ભાઈ પાંચ પોઈન્ટ પચીસ માઇનસ ક્યુ વન કેટલો છે? એક પોઈન્ટ પંચોતેર. એક પોઈન્ટ ને પંચોતેર છેદમાં શું કરવાનું છે? ભાંગ્યા બે. ફરીથી કેલ્સીની મદદ લેવી જો. અહીંયા દાખલો લખું છું. તો પાંચ પોઈન્ટ પચીસ માઇનસ ક્યુ વન એક પોઈન્ટ પંચોતેર એનો જવાબ છે ત્રણ પોઈન્ટ પાંચ. કેટલો જવાબ છે? ત્રણ પોઈન્ટ પાંચ ભાંગ્યા બે. ભાંગ્યા કરો બે એટલે એનો જવાબ આવે એક પોઈન્ટ પંચોતેર. કેટલો આવ્યો? એક પોઈન્ટ પંચોતેર. તો આવી રીતે આ જવાબ તમને શેનો મળ્યો? ચતુર્થક વિચલનનો જવાબ મળ્યો. તો સેમ બસ એ જ દાખલાની પ્રોસેસ છે. આમાં કાંઈ વધારે નવું શીખવા જેવું કે આપણે ગભરાવા જેવું જરૂર છે નહીં. માહિતીને પાછું ફરી વખત ભૂઈ નાખો, બેનો જવાબ આપણી પાસે પડ્યો છે એટલા માટે. તો હવે જુઓ, હવે આપણે કીધું કે ચતુર્થક વિચલનાંક મેળવો તો એને પણ ક્યુ ડી વડે દર્શાવે, પણ ઉપર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છેદમાં ક્યુ થ્રી પ્લસ ક્યુ વન. ઉપરની માહિતી લખી નાખો. પાંચ પોઈન્ટ પચીસ માઇનસ એક પોઈન્ટ પંચોતેર છેદમાં ઇને ઈ જવાબ પાંચ પોઈન્ટ પચીસ, પણ કેવા પ્લસમાં લેવાના છે, છેદમાં લઈ એક પોઈન્ટ પંચોતેર. બસ બંનેનો સરવાળો કરી નાખો એટલે આપણને જવાબ જે છે એ મળી જાય. ઉપરનોથી બાદબાકી તમને મળી જ ગઈ છે ને. કેટલી છે? ત્રણ પોઈન્ટ પાંચ છેદમાં પાંચ પોઈન્ટ પચીસ પ્લસ એક પોઈન્ટ પંચોતેર એટલે જવાબ છે આનો સાત. હવે શું કરવાનું? તો ત્રણ પોઈન્ટ પાંચ, ત્રણ પોઈન્ટ પાંચ ભાંગ્યા સાત એટલે જવાબ મળશે ઝીરો પોઈન્ટ પાંચ. આ તમારો બીજો જવાબ લ્યો. આ ચતુર્થક વિચલનાંકનો જવાબ અને ચતુર્થક વિચલનનો જવાબ અહીંયા આ સૂત્ર છે અને અહીંયા આપણી પાસે ચતુર્થક વિચલનાંકનું સૂત્ર છે. બોલો દાખલામાં કાંઈ અઘરું છે? તમે એમ કહેશો સર હવે આ પ્રકારે માહિતી ન આપે, વર્ગીકૃત માહિતી આપી તો તેવા પણ ઉદાહરણો છે, તેવી રીતે પણ દાખલા ગણી શકાય છે. બહુ સરળ છે, માહિતી જે આપી છે ઉપર એનો જ ઉપયોગ કરવાનો છે. હવે આપણે ખાસ કરીને જોઈએ કે તમે કહો છો કે ભાઈ બે બીજા પ્રકારની માહિતી આપી હોય તો શું કરી શકાય. તો આપણે જોઈએ તો આપણે એ પાસે માની લો કે કોઈ માહિતી વર્ગીકરણવાળી છે એટલે કે વર્ગીકૃત કરેલી છે. અહીંયા બહુ હું નાનું ઉદાહરણ લઉં છું જેથી કરીને આપણને સમજવામાં વધારે ખબર પડે. અહીં લખી લખું હું ગુણ અને લખી નાખું છું હું સંખ્યા, બરાબર. ગુણ લખો બે ચાર છ આઠ ને દસ એ લખો ત્રણ પાંચ સાત ચાર અને નવ, બરાબર. આ લખી નાખે મેં ગુણ. આ પ્રકારની માહિતી આપી હોય તો તમને ખબર છે કે ગુણ તમારે કેવી રીતે લખવાના છે. તો કે ભાઈ બે ચાર છ આઠ અને દસ એવી રીતે અહીંયા શું લખવાનું? આને કહેવાય એફ, સંખ્યા આપીને ત્રણ પાંચ સાત ચાર નવ. હવે એફનો તો ટોટલ મારવાનો, એને ટોટલને શું કહેવાય છે? એન કહેવાય છે. ખ્યાલ આવી ગયો. હવે આપણે શું લેવાનું છે? સી એફ ગોતવાનો છે. સી એફ તો તમને બધાને ખ્યાલ છે, ત્રણના ત્રણ, ત્રણમાં પાંચ નાખો તો આઠ, આઠમાં સાત નાખો તો પંદર, પંદરમાં ચાર નાખો તો ઓગણીસ, ઓગણીસમાં નવ નાખો તો અઠ્યાવીસ, બરાબર. એટલે એન ટોટલ આપણે અઠ્યાવીસ મળી ગયો. તો બસ સિમ્પલ
હવે શું કરો તમે કહો છો ને q1 તમારો ગોતો છે બરોબર ને તો q1 ગોતો n plus 1 છેદમાં 4 n કેટલા છે તો કે 28 28 plus 1 છેદમાં 4 એટલે કે 29 છેદમાં ભાગ્યા 4 તો હવે 29 ભાગ્યા તમે 4 કરો છો 29 ભાગ્યા 4 તેનો જવાબ આવે છે 7.25 કેટલો આવે છે 7.25 તો q1 બરાબર કેટલા બને 7.25 નો સમાવેશ શેમાં થાય છે 3 માં થાય કે 8 માં થાય 8 ની અંદર થાય તો 8 ની અંદર થાય તો આનો અવલોકન કયું છે 4 તો q1 બરાબર કેટલા બની ગયા 4 સેમ પ્રોસેસ કોની q3 ની પણ આગળ 3 લખવાના છે ઈ ભૂલાય નહીં છેદમાં 4 3 n આ n + 1 છેદમાં 4 આ બધાનો જવાબ 7.25 હું સીધો લખી નાખું તો વાંધો નહીં કે તો 7.25 આપણી પાસે જવાબ તો છે ઓલરેડી 7.25 ગુણ્યા 3 કેટલો મળી ગયો 21.75 21.75 તો હવે અહીંયા 21.75 છે એનો સમાવેશ શેમાં થાય છે તમે કહેશો સર 28 માં થાય તો 28 નું અવલોકન કયું છે 10 તો q3 બરાબર કેટલા મળી ગયા 10 હવે સૂત્ર તો તમને ખ્યાલ છે qd બરાબર q3 - q1 છેદમાં 2 અને સતુતક વિચલનાંકનું સૂત્ર q3 એટલે કે q3 - q1 છેદમાં q3 + q1 હવે સૂત્રમાં મેં કોણ ગણતરી કરતી કરાવી જરૂર પડે છે ના પડે કેમ કે હવે તમે બધાય હોશિયાર થઈ જશો આવડી જશો બસ આ જ પ્રકારે જે છે વર્ગીકૃત વાળાનો દાખલો ગણવાનો બાકી રહેતી માહિતી દાખલાઓ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આશા રાખું છું કે આજનો તમામ લેક્ચર જે છે એ તમને સારી રીતે સમજાઈ ગયો હશે અને તમે ઘરે પણ પ્રેક્ટિસ કરશો થેન્ક યુ વેરી મચ